भरूचु तालुकानी वरडिया ग्राम पंचायत सरपंच फजीलाबेन दूधवाला विरुद्ध ग्राम पंचायत उपसरपंच भरत मसावा द्वारा अन्य पांच सभ्यों ने लई वरडिया ग्राम पंचायत इंचार्ज तलाटी कम मंत्री करण सिंह चावड़ा ने अविश्वास की दरखास्त रजू करी तमज तालुका विकास अधिकारी ने कायदेसर की कार्यवाही करने जणाव्यु जंगे गतरोज सांजना समय वरडिया ग्राम पंचायत कचेरी बहार फजीलाबेन दूधवाला द्वारा एक प्रेस कॉन्फ्रेंस कर तमाम आक्षेपों ने रद्दीओ आप तलाटी कम मंत्री ग्रामजनों ने पण मत लई कार्यवाही करने की मांग कर इलेक्शन थयुं आपनी समक्ष छे के मारो विकास बोले छे के आजे ग्रामजनों अहीं उपस्थित छे अने सौ प्रथम तो मीडिया कर्मीओनो हूँ आभार व्यक्त करूँ छूँ के मारी उपर अविश्वासनी दरखास्त मुकवामां आवी तो मीडिया कर्मीओ अलग अलग जग्याएथी अत्यार अहीं सुधी लांबा थईने अहीं उपस्थित थया अने पूछ्युं के बेन अविश्वासनुं कारण शुं छे तो हूँ सौ प्रथम तमारा सवालनो जवाब आपी रही छूँ के जे विकासना कामों छे एमां विकासना कामों तो गाममां आवतानी साथे ज तमने देखाई गया हशे के विकासना कामों शुं छे मारे गणावानी जरूर नथी परंतु आश्रे बे वर्ष में 22-25 लाखना कामों में विकासना कर्या छे अने ए मारी जे मारु प्रूफ छे ए डेप्यूटी सरपंच श्री अने मारा तमाम बॉडीना सभ्यों समक्ष रजूआत हूँ करूँ तो ए ई स्वराज एप पर ऑनलाइन मुकेल छे अने जो आपने कोईपण एमा लागतु होय के आमा मैं कंई चेडा करेला छे का तो विकासना काम कर्या नथी तो ए सौ प्रथम तो आप टीडीओ ऑफिस जईने मारा वर्क ऑर्डर अर्थी थ्रू मांगी सको छो अने ए वर्क ऑर्डर प्रमाणे जो काम न थया होय तो तालुका विकास अधिकारी अथवा डीडीओ साहेब श्री मारी पर कोई पण पगला लेशे मने मंजूर छे त्यार बाद हूँ रजूआत करूँ तो आ लोकोए जे मने एवुं कीधुं के विकासना कामोमां अटकाया छे तो हूँ मारी जातने एवुं साबित करवानो प्रयत्न करीश के वोर्ड नंबर वाइज मैं आ लोकोने कीधेलुं के भाई तमारा वोर्डना जेटला कामो होय एटला मारी समक्ष रजू करो आपणे जेम जेम बजेट आवशे तेम तेम आपणे काम करीशुं इवन मैं एमने टाइम पण आपेलो के 10-15 दिवसमां आपणे नाणा पंच आवशे अन्य मने कोई ग्रांट नथी मळी नाणा पंचथी ज मने मारा कामो थया छे तो मैं एमने कीधुं के आपणे आ रीते कार्य करीशुं तो एमने मने 5 दिवस या 15 दिवस या मने कोई ज वर्ड वाइज एमनुं नोट आपी नहीं त्यारबाद मारा वोर्ड नंबर 2ના સભ્ય છે જે રાજેશભાઈ સનુભાઈ સોલંકી છે એ ગામ પર અહીં ઉપસ્થિત રહેતા નથી તો એમને કઈ રીતે એવી ખબર કે ગામનો વિકાસ ક્યાં અટકેલો છે અને એ કઈ રીતે મારી પર અવિશ્વાસની દરખાસ્ત મૂકી શકે છે એમને વારંવાર મને રજૂઆત કરેલી કે જે સરદાર આવાસનું મકાન છે એ મારે વેચવું છે
તો એ મકાન એમને ઓલરેડી વેચી દીધેલું છે, એ મારી પાસે એના એવિડન્સ પણ છે, એ એવિડન્સ લઈને મારી પાસે સમક્ષ રજૂ કર્યું અને મને કીધું કે આ નામ પર કરી આપ. હવે સરકારશ્રીની ગાઈડલાઈન છે કે કોઈ પણ સરકારી આવાસ કોઈના નામ પર ન થાય. જો તમને જરૂર ના હોય તો જે જરૂરિયાતવાળા લોકો છે તેમને આ તમે આપી શકો છો. ત્યારબાદ ભરતભાઈ ડેપ્યુટી સરપંચ છે, એ સદર મને બીજા અને ત્રીજા મહિનામાં એમની રજા ચિઠ્ઠી મૂકીને ગયેલા કે હું 2 મહિના માટે બહાર જાઉં છું. ત્યાર પછી મને રજા રિપોર્ટ એમને જમા કરાવ્યો નથી કે હું આવી ગયો છું કે લેવા કે દેવા. છતાંય મારો એજન્ડો અને મારું હાજરી પત્રક બોલે છે કે મેં એમને એજન્ડા ભજવેલા છે. એમની સત્તાની રૂહ એટલી હતી કે એ તરત જ 2 મીટિંગ ગેરહાજર અને 3જી મીટિંગે આવી જતા હતા કે કોઈ એક્શનનું ના લઈ લો, પરંતુ એટલી બુજદિલ નથી. મારા ગામનો વિકાસ મારે કરવો હતો એટલે મેં યુવક મંડળને સાથે લીધું અને યુવક મંડળ દ્વારા મેં મારા તમામ કામોને પાર પાડ્યા છે. ઇવન મારા યુવક મંડળના સભ્યોએ ગટરોમાં ઉતરીને પોતાનું બલિદાન આપ્યું છે. નથી અમને કોઈ પૈસાની લાલચ કે નથી અમને કોઈ સત્તાની આ કારણે એ લોકોએ મને સપોર્ટ આપ્યો. ત્યારબાદ બીજા વિકાસના કામોની અંદર જાણીએ તો લોકફાળાની અંદર અમને અમુક યુકે ખાતે સપોર્ટ મળ્યો છે અને યુકે ખાતે જે અમે આ થાંભલા ઊભા કર્યા છે ફેક્ટરીમાં, એ ફેક્ટરીઓએ અમને સહકાર આપ્યો છે. અને હું એટલું કહીશ કે મેં કોઈ ખોટું કામ કર્યું નથી. આજે અવિશ્વાસની દરખાસ્ત કોઈ રજૂ કરે તો મારા ગ્રામજનો છે, પણ મારા ગ્રામજનો આજે મારી સમક્ષ ઊભા છે. મને ખોબે ને ખોબે વોટ ગ્રામજનોએ આપ્યા છે, ના કે કોઈ બોડીના સભ્યોએ આપ્યા છે. જો મારા કામ ખોટા હોત તો આજે આટલું ગામ મારી સાથે ના હોત. અને ગ્રામજનોએ નો વિશ્વાસ ટકાવી રાખવા માટે મેં 2 વર્ષ રાત અને દિવસ નથી જોઈ અને મેં મારો વિકાસ કર્યો છે. જે હું ડેપ્યુટી સરપંચશ્રીને અને જે અવિશ્વાસની દરખાસ્ત લઈને આવેલા તમામ સભ્યશ્રીઓને હું વિનંતી કરું છું કે આવી રીતે સ્ત્રી સશક્તિકરણને દબાવી ના દો, કારણ કે આજે દરેક સમાજમાં આગળ ને આગળ સ્ત્રી સશક્તિકરણનો આગળ ફાળો રહેલો છે. તો આજે સરકારશ્રી જે સ્ત્રીઓને આગળ વધારવા માટેના જે પ્રયત્નો કરી રહેલા છે, તો અમુક રાજકારણની રમતથી આવી રીતે ગ્રામ લેવલથી જ સ્ત્રીઓના અવાજ દબાવી દેવામાં આવે છે અને આગળ જવા દેવામાં આવતા નથી. તો માનનીય શ્રી ટીડીઓ સાહેબને હું વિનંતી કરીશ કે આની યોગ્ય તપાસ કરો અને મારા ગ્રામજનોને તમે ઘેર ઘેર જઈને પૂછો કે એમને મારાથી કોઈ ગમો અણગમો છે, તો આ યોગ્ય તપાસ થવી જોઈએ. હું મારા ગામને કોઈના આવી રીતે આટલી જીરોથી ઉપર લઈ જઈને હું કોઈના ભરોસે છોડવા માંગતી નથી. અને જો એવું કંઈક થશે અને જો મારી ભૂલ નીકળશે તો અવિશ્વાસ તો નહીં, પણ હું રાજીનામું આપીને મારા ગામને હું બીજા કોઈના હાથમાં સોંપીશ કે જે સંપૂર્ણ જવાબદાર હશે, કે જે નોકરિયાત છે, જે આજે 8-8, 10-10 મહિનાથી ડેપ્યુટી સરપંચ હાજર નથી રહેતા, ખાલી એમની સત્તા ન જાય તે માટે તેઓ 2 મીટિંગ પછી 3જી મીટિંગમાં હાજર થઈ જાય છે. તો મારું ટીડીઓ સાહેબને કહેવું એટલું છે કે એમનું હાજરી રજીસ્ટર હું તમને આપું, એ ચેક કરો, એમની રજા ચિઠ્ઠી ચેક કરો. ઇવન આજે બીજો એના પર તમારા પર આરોપ એવો છે કે તમારા એવા પછી પંચાયતમાં બિનજરૂરી લોકો બેસી રહે છે, એ વિશે શું ખુલાસો કરો? હવે બિનજરૂરી લોકોનો ખુલાસો કરું તો પંચાયત એક એવી વસ્તુ છે કે પંચાયતમાં કેટલા લોકો આવે ને કેટલા લોકો જાય. પંચાયત જ એક ઘર છે કે જ્યાં ગામના તમામ લોકો પોતાની મુશ્કેલી લઈને આવે અને એ મુશ્કેલીઓનું સમાધાન કરવાની જવાબદારી ગામના પ્રથમ નાગરિકની છે. મારા ગામના લોકોએ મને જે મત આપ્યા છે કે હું એમની પડખે ઊભી રહું, એમની મુશ્કેલીનો સામનો કરવા માટે એમની પાછળ ઊભી રહું, તો એ માટે ગામમાં લોકો આવે. ઇવન ગ્રામ પંચાયતમાં જે ઋતુ દરમિયાન જે ચેન્જીસ થાય, એમાં ચોમાસા દરમિયાન જે પાણી ભરાયા હતા એમાં ઇવન કોઈ સભ્ય હાજર ના રહ્યા હતા. તમારા ગામના સરપંચ પર અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ છે, તો આજે એમણે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. તમે એક ગ્રામજન છો, તમે મતલબ કઈ રીતે આ વસ્તુને જુઓ છો? મારું કહેવું એવું છે કે જ્યારથી આ વરિયા ગામની અંદર હું આવ્યો, બરાબર, મારું વતન બી છે, મારી સાસરી બી છે, જ્યારે આ છોકરી આવી ત્યાર પછીનું ગામની અંદર વિકાસના કામો જોવા મળેલ છે. બીજું કે ભલે નાની ઉંમરની અંદર એને કાર્ય કરેલું છે, પણ એને બહુ મોટું કામ કર્યું. જે લોકોથી ના જોઈ શકાય એને એની પર આક્ષેપ મૂકેલો છે, સરાસર ખોટો છે. બસ
એમ તમારા ગામના સરપંચ પર અવિશ્વાસની દરખાસ્ત રાખી છે એમના સાથી સભ્યો, તમને શું લાગે છે કે આ બરાબર છે કે તમારા સરપંચ સાચા છે? અમારા સરપંચ જ સાચા છે. સૌ પ્રથમ તો હું ગ્રામજનોનો આભાર માનું છું કે તમે બધા આજે અમારી સાથે છે. બીજી એક વાત કે નારી સશક્તિકરણની તમે વાત કરી રહ્યા છે, અમારા ગામમાં બધી લેડીઝને પૂછી જુઓ તમે, અમે એક ગ્રુપ જે બિનજરૂરી તત્વોની વાત કરી તમે આજે, બિનજરૂરી તત્વોએ પોતાની નાગરિકતા નિભાવી હતી, એ લોકોએ બીજું કામ એવું નથી કશું કર્યું કે બીજાને નુકસાન થાય, બરાબર છે. આજે લેડીઝ બધી છે કે આજે પંચાયતમાં વિધવા સહાય યોજનાથી એ લોકો બી આવેલા, તે બધાની સહાય અમે કરી, જે વિધવા ઓટો હતી, જે બધી લેડીઝ હતી, તે અમે એક ગ્રુપ બનાવેલું, એ ગ્રુપ ત્યાં આવતું હતું, બિનજરૂરી તત્વો ત્યાં પંચાયતમાં ના આવતા હતા. ન્યાયની રીતે બધી તપાસ આગળ કરો અને તમે એક વાર અમારા ગામમાં આવો ને જોવો, પછી તમારે જે લેવો હોય તો ડિસિઝન લઈ શકો તમે લોકો. ફૈઝલ પટેલ નો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, વરેડિયા.